साबरकांठा જિલ્લાની હિંમતનગરમાં સિવિલ ખાતે આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। साबरकांठा જિલ્લાની હિંમતનગર સિવિલ ખાતે આઉટસોર્સિંગ નર્સ સ્ટાફના 100થી વધુ કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા કર્મચારીઓ સિવિલના પાર્કિંગમાં ધરણા પર બેઠા હતા। ખાસ કરીને તમામ લોકોની રજૂઆત છે કે તેમનો પગાર વધારો થવો જોઈએ। આ ઉપરાંત અમારા જોડે વધુ કામ કરાવવામાં આવે છે છતાં પણ પગાર વધારવામાં આવતો નથી, તો મોડાસા ખાતે બદલી કરેલ છે તે પણ પાછી ખેંચાવી જોઈએ, કારણ કે ડેપ્યુટેશન સાથે બદલી કરેલ છે પરંતુ અહીં જ રહેવું પડે છે અને પગાર પણ વધવો જોઈએ, જેને લઈને તમામ લોકોએ સિવિલના કર્મચારીઓ સાથે વાત કરીને ઉગ્ર રજૂઆત કરી હતી। અમારી માંગણી એ છે કે અમારો પગાર વધતો નહીં અને અમારી જોડે એટલું બધું કામ કરાવવામાં આવે છે કે જે ગવર્મેન્ટ સ્ટાફ કે કોઈ સ્ટાફ કામ નથી કરતું। અને બીજું કે જે અમારે પહેલું પોઝિટિવ પેશન્ટ આવ્યું કોરોનાનો, તો એ દિવસે અમે એના એક્સપોઝ થયેલા એ પેશન્ટના, તો પછી અમે એમ કીધું કે અમારો સ્વાબ લેવાનો, અમારો રિપોર્ટ કરો। તો એ લોકો કે તમે તો નર્સ હોય એટલે તમારે તો આવી રીતે બધા પેશન્ટ હેન્ડલ કરવાના જ હોય, એ જો કે હોય એવું પણ અમે એમ કે અમે એક્સપોઝ થયેલા છે, અમે કીટ નથી પહેરી, તો પછી અમારે રિપોર્ટ કરવાની જરૂર છે કે નહીં। માંગણીઓમાં મારી એ છે કે અમારે પગાર વધવો જોઈએ, તો અમને કામ કરવામાં થોડુંક પેલું લાગે એમ, અને મોડાસા જે અમારું ડેપ્યુટેશન આપ્યું છે એ અમારે નથી જોઈતું। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।